हाईकोर्ट राज्य में लॉकडाउन जरूर होवाना अवलोकन मामले जी 24 कलाके जाणीता पेथोलॉजिस्ट और आईएमए मीडिया को ओर्जिनेटर डॉक्टर मुकेश महिवड़ी साथ बात करी जेमनु कहेवुं छे कि हाल की स्थिति जोता वीकेंड कर्फ्यू की जरूरियात छे पर प्रधानमंत्री ने पत्र लखी आंशिक लॉकडाउन की अपील करी छे। राज्य सरकार हाईकोर्ट निर्देश पर हकारात्मक विचार करशे तेवी आशा छे। 18 वर्ष की उपर तमाम लोगों ने रसी आपवामां आवे तेनी तेमणे सरकार ने अपील पण करी छे। राज्यभर में कोरोना की वकरती परिस्थिति ने जोईने गुजरात हाईकोर्ट द्वारा पण अवलोकन करवामां आव्युं छे कि वीकेंड कर्फ्यू की हाल की परिस्थिति मुजब जरूरियात लागी रही है। वधु वातचीत करवा माटे डॉक्टर मुकेश महेश्वरी अपनी साथे जोडायेला छे, तेमनाथी वात करीशुं। साहेब, इंडियन मेडिकल एसोसिएशने पण प्रधानमंत्री नरेन्द्र मोदी ने एक लेटर लख्यो छे, आज हाईकोर्ट अवलोकन केवी रीते समग्र स्थिति जोई रह्या छो, शुं आगामी समय में शुं संकेत लागी रह्या छे? अतुल भाई, खूब गंभीर परिस्थिति में गुजरात अने देश छे। आपणे नवो आंकड़ो गईकाले बताव्यो 1 લાખનો અને ગુજરાતમાં 3100નો, એ ખૂબ ગંભીર ચિંતાના સમાચાર છે અને બાળકોમાં પણ કોરોના થઈ રહ્યો છે એ બીજા ચિંતાના સમાચાર છે। હવે કોરોનાના સંક્રમણને ખાળવું હશે તો આપણી પાસે બહુ જ લિમિટેડ વસ્તુઓ રહી છે, એમાં એક પાર્શિયલ લોકડાઉન આવે છે કારણ કે આપણે ધંધા રોજગાર ચલાવવા પડે એવા છે, એટલે સંપૂર્ણ લોકડાઉન લગાવી શકીએ એમ નથી। એટલે કદાચ વીકેન્ડ આપણે લોકડાઉન લગાવીએ 2 કે 3 દિવસનું, નાઇટ કર્ફ્યુના જે નિયમો છે એને એકદમ ચુસ્તીથી પાલન કરાવીએ કારણ કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એક બહુ મોટી વસ્તુ છે કે તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે, કદાચ દંડની રકમ વધારવી પડે તો વધારો, જે કરવું એ કરો પણ એનું પાલન કરાવવું પડશે અને વેક્સિનેશનની ડ્રાઈવને ફાસ્ટ કરવી પડશે। આ 3 ડિમાન્ડ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કરી છે અને કદાચ ગુજરાત હાઈકોર્ટનું અવલોકન પણ બહુ સાચું છે। કદાચ આપણે હવે જો 3-4 દિવસનું લોકડાઉન નહીં કરીએ તો આપણે ખૂબ ખતરનાક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ। લાગી રહ્યું છે કે આ સંક્રમણ જે કર્ફ્યુની વીકેન્ડ કર્ફ્યુની વાત કરવામાં આવી છે રહી છે તેનાથી રોકાશે, કારણ કે જો વીકેન્ડ કર્ફ્યુ આપીએ છીએ તો પાછા 3-4 દિવસ એવા હશે કે જ્યારે લોકો ફરીથી એ જ રીતે મોટી સંખ્યામાં ગેધરિંગ થશે, માર્ગો ઉપર જોવા મળશે। લોકડાઉન લાગે છે જો ઉપાય, કારણ કે ઘણા સમયથી લોકો કહી રહ્યા છે લોકડાઉન ઉપાય નથી, તો વીકેન્ડ કર્ફ્યુ શું ઉપાય લાગી રહ્યો છે? એટલે વીકેન્ડ કર્ફ્યુ એટલે એ પાર્શિયલ લોકડાઉન જેવું કહેવાશે અને અત્યારથી આપણે અનાઉન્સ કરી દઈએ 3-4 દિવસનો ટાઈમ છે, લોકો પોતાની ખરીદીની વસ્તુઓ લઈ લેશે। આપણે શુક્રવારે અનાઉન્સ કરીએ કે સાંજે લોકડાઉન લાગશે તો ચોક્કસ બજારમાં ભીડ ઉમટશે, અત્યારથી આપણે કહી દઈએ કે ભાઈ આપણે ત્યાં શુક્રવારથી લઈને સોમવાર સુધી રહેશે કર્ફ્યુ કે લોકડાઉન, તો ચોક્કસ લોકો આરામથી ઉઠવાઈ જશે ને। આપણે ભૂતકાળમાં આપણે એક અનુભવ છે, આપણે દિવાળી પર આ રીતે 2.5 દિવસનું લોકડાઉન કર્યું હતું અને પછી નાઇટ કર્ફ્યુ નાખીને ચુસ્ત નિયમોનું પાલન કરાવડાયું હતું, તો આપણે ઘણા રીતે કોરોનાને કંટ્રોલ કરી શક્યા હતા કારણ કે હવે ધંધા રોજગાર ચલાવવા પણ એટલા જ જરૂરી બની જાય છે। એટલે બંનેનું સંકલન કરતાં મને એવું લાગે છે કે અત્યારથી આપણે 3-4 દિવસ પછીનું પ્લાનિંગ કરી અને આપણે લોકડાઉન માટેની તૈયારી કરી દઈએ અને પછી લોકડાઉન પછીના દિવસોમાં આપણા જે SMSના નિયમોનું ચુસ્તીથી પાલન કરાવડાવીએ અને વેક્સિનેશનની ડ્રાઈવ ફાસ્ટ કરીએ તો આપણે ચોક્કસથી કોરોનાના સંક્રમણને અમુક અંતે રોકી શકીશું। અચ્છા, વેક્સિનેશન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે, લાગે છે કે આ જે વીકેન્ડ કર્ફ્યુ આપવાની વાત હોય ચાહે 2 દિવસ આવે કે 3 દિવસ આવે, પરંતુ વેક્સિનેશનને એમાં તેજ ગતિથી વધારવું જોઈએ? વેક્સિનેશનને વધારવાની ખૂબ જરૂર છે। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને યુનિવર્સલ વેક્સિનેશનની ડિમાન્ડ કરી દીધી છે કારણ કે આપણે 18 થી 50 વર્ષનો વર્ગ છે એ કમાવા માટે બહાર જાય છે, એટલે એને જ સંક્રમણ વધારે લાગવાની શક્યતા હોય છે, એટલે એ લોકોને પણ વેક્સિનેશન આપવાની અમે ડિમાન્ડ કરી છે। તો એ લોકો જો ઇમ્યુન થઈ જશે તો એ ઓટોમેટિકલી ઘરમાં નહીં લઈ જાય, એમના વડીલોને નહીં લગાવે, એમના બાળકોને નહીં લગાવે, એટલે એની ડિમાન્ડ અમે કરેલી છે। અને એ જો સરકાર ના પહોંચી વળે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાના 3.5 લાખ વર્કરોની મદદની ખાતરી આપી છે। એના સિવાય આપણે નાના નાના જે આપણા ફેમિલી ફિઝિશિયન છે, આપણા જે નાના હોસ્પિટલ છે, મોટા હોસ્પિટલ છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, આ બધા ભેગા થઈને આપણે કદાચ જો 70 લાખથી 1 કરોડનું વેક્સિનેશન કરીએ તો દિવાળી સુધીમાં આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ ચોક્કસ જઈ શકીએ એવું મારું માનવું છે। કોર્પોરેશને એક નિર્ણય લીધો છે કે જે અમદાવાદનો વ્યક્તિ છે, આધાર કાર્ડ સાથે જો પોતે બહાર ગુજરાત રાજ્યની બહાર ગયો હોય અને અંદર ફરીથી જ્યારે અમદાવાદમાં પ્રવેશી રહ્યો હોય, આધાર કાર્ડ તેની પાસે હશે તો તેને RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે, લાગે છે આ યોગ્ય નિયમ નિર્ણય છે? ના, કદાચ એ છે ને થોડુંક વહેલો ઉતાવળે લેવાનો નિર્ણય લાગે છે કારણ કે અહીંથી જતી વખતે જો કરાઈને ગયો હોય ને પછી પાછો 3 દિવસમાં આવવાનો હોય તો આપણે એમને જરૂર નથી પડતી કારણ કે એ જો 15 દિવસ રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં રોકાવાનો ને પછી આવે તો એ ચોક્કસ સંક્રમણ લઈને આવવાનો છે, એટલે નિયમ આપણે એને મહારાષ્ટ્રમાંથી આવતો ગમે ત્યાંથી આવતો એના માટે કોરોના ફરજિયાત કરવો જોઈએ। અચ્છા, લાગે છે કે આ વીકેન્ડ કર્ફ્યુ માટે હવે અમદાવાદ તૈયાર રહેવું જોઈએ? અમદાવાદ નહીં, સમગ્ર ગુજરાતને સમગ્ર ભારતે તૈયાર રહેવું પડશે કારણ કે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં કદાચ લોકડાઉન એક ઉપાય બચ્યો છે, એટલે હવે આપણે એ તરફ માટે તૈયાર રહેવું જોઈએ। તો કોરોના વધતા સંક્રમણને અટકાવવા જે પ્રકારે હાઈકોર્ટે પણ અવલોકન કર્યું છે કે વકરતી સ્થિતિને જોઈને હાલમાં જે વીકેન્ડ કર્ફ્યુ છે તેની જરૂરિયાત લાગી રહી છે, રાજ્ય સરકાર દ્વારા આજે એક બેઠક પણ મળશે જેની અંદર વીકેન્ડ કર્ફ્યુને લઈને એક મોટો નિર્ણય પણ લેવાઈ શકે છે, પરંતુ જે તબીબી આલમ છે તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે વીકેન્ડ કર્ફ્યુથી કદાચ જે કેસોની અંદર જે સંખ્યા વધી રહી છે તેને નિયંત્રણ કરવામાં મદદરૂપ રહેશે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।